Namo Doi Savai Antanam, Namo Doi Savai Danam, Namo Doi Savai Riyam, Namo Doi Savai Jayanam, Namo Doi Savai Tiravati Savanam, Omkar Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Chai Omkarai Namo Namo, Manginam Bhagavani Romadam Gautamadhi, Manginam Kunkundari Ujendra Mursu Manginam Namasamari Sarai, Sanu Bhutya Chakasti Chik Sohai Bhavaya Sarvama, Kirao Niyutani Dada. कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय अपने करी रहा छे। एमां पहलो अधिकार पूरो थवा आव्यो छे, जीव अधिकार। समयसारमां जेने पूर्व रंग कहेवामां आव्यो छे एवो ए जीव अधिकार, एना 32 कलशमां आपणे 31 कलश पूरा कर्या अने ते पछीथी 32मां कलशनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ 32मो कलश अने જયચંદજી છાબડાએ એનો ભાવાર્થ જે કર્યો છે તે, અને તે પછીથી પંડિત રાજમલજીએ આ 32મા કળશ ઉપર જે ટીકા લખી છે એ બધું આપણે કર્યું છે, અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈએ છીએ। આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે એટલે આજે એ સંબંધી ઘણી બધી વાત આવશે, અને આપણે એ બધું જ આજે લઈશું જેથી આજે 32મો કળશ આપણે પૂરો કરીશું। સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ 32મા કળશમાં આચાર્ય ભગવાને, કુંકુંદાચાર્ય ભગવાને 38મી ગાથા કહી તે પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી એ ટીકા પછીથી એમને જે ભાવ આવ્યો એમાં એમણે આ વાત લખી છે, અને એમાં એમણે એમ કહ્યું કે જ્યારે હવે બીજું બધું પોતાનું સ્વરૂપ છે નહીં અને એવો જે પોતાનું સ્વરૂપ છે એવો જે ભ્રમ હતો એ ભ્રમ ચાલ્યો ગયો, એ ભ્રમ ચાલ્યો ગયો તો પછી જીવો એ પોતાનું જે સ્વરૂપ છે એમાં જ એકાગ્ર થાય, એમાં જ મગ્ન થાઓ, એવો ભાવ એમને વ્યક્ત કર્યો। અને એમાં એમ લખ્યું કે આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા, જો એને જ્ઞાન સમુદ્ર કહ્યો, જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમ રૂપ આડી ચાદરને સમૂળગી ડૂબાડી દઈને એને દૂર કરીને વચ્ચેથી એને એ પટલને વચ્ચેથી દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો, અને તેથી હવે આ સમસ્ત લોક તેના શાંત રસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ। અને પછી કેવો છે શાંત રસ, તો કે સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે। તો હવે આ કળશ ઉપર આગળનો ભાગ આપણે લઈએ છીએ, પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે કળશ પ્રવચન ભાગ પહેલો પારણ નંબર 501, અહીંયા બીજો પેરેગ્રાફ ગુરુદેવ અહીંયા સમજાવે છે, પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું, ત્યાંથી શરૂ કરી અને આગળ લઈએ છીએ આપણે। પ્રથમ શુદ્ધાંગ નાચે છે, અહીં પણ પ્રથમ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું। શુદ્ધ ભગવાન પવિત્ર આ સચ્ચિદાનંદ પ્રભુ સત સત આત્મા જ્ઞાન આમ ભગવાન સર્વને કહી હો, જીનેશ્વર સિવાય બીજા આત્મા આત્મા બીજા ઘણા કે છે એ નહીં, આ તો પરમેશ્વરે જેને કેવો જ્ઞાનમાં અનંત આત્માઓ જોયા, નિજ સત્તા એ શુદ્ધ પ્રભુ તમ જાણગ રીતિ પરમાત્માને કે છે, હે નાથ સિમંદર ભગવાન બિરાજે છે, મહાવીદી મહાચાર્ય બિરાજે છે, પ્રભુ તમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો, નિજ સત્તા એ શુદ્ધ સૌને પ્રેકતા હોલા, હે નાથ એ સર્વજ્ઞ હે જનેશ્વર દે, ત્રણ કાળ ત્રણ રૂપ ને જાણનારા નાથ અમારા આત્માને આપ કેવો જુઓ છો, એની નિજ સત્તા પોતાનું હોવા પણ પવિત્ર ને આનંદ છે શુદ્ધ છે એમ ભગવાન તમે અમારા આત્માને જુઓ છો,
સમજાણું કાય, સારી વાત. એ અહીં કે છે, જેવો ભગવાને જોયો ને કયો એવો એ જોવે પોતે સમ્યક દ્રષ્ટિ. ધર્મી જાય છતાં સમ્યક દર્શન માં એવો જોવાય. નિસત્તા શુદ્ધ પવિત્ર ભગવાન આનંદ નો નાથ, અતિન્દ્રિય આનંદ નો કંદ પ્રભુ આત્મા તો એ આ બીજે બધે અહીં સુખ છે, સુખ છે. મૂંઢ થઈને ભ્રમણામાં પાગલ થઈ ગયો છે. પૈસામાં સુખ છે, બાયડીમાં સુખ છે, આબરૂમાં સુખ છે. અભિનંદન હું તો આપણું આપે હું બહુ આવો છો મોટો, એમાં સુખ છે. બધી મૂંઢતા છે. સુખ નો સાગર તો ભગવાન આત્મા છે. એ સુધાંગે પ્રગટ થઈ, અતિન્દ્રિય આનંદની દશાથી પ્રગટ થઈને બહાર આવ્યો કે છે. કેવો છે એ? કેવો છે ભગવાન? આ જીવ દરે ભગવાન છે, મારે રાજ નાખે ને. ભગવાન નો હોય તો ભગવાન દશામાં થશે ક્યાંથી? કઈ બહાર થી ભગવાન તો આવે છે કઈ? કેવો જ્ઞાન નહી. પરમેશ્વર હરિહંત પરમાત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી જે પર્યાયમાં પરમાત્માને પ્રગટ થઈ, એ ક્યાંથી આવી? બહારથી આવે છે. અંતરમાં ભરી છે શક્તિઓ એવો ભગવાન આત્મા અબોધ સિંધુ. જ્ઞાનની તો વ્યાખ્યા કરી છે, અબુ જ્ઞાન માત્ર નું પાત્ર, અથવા જ્ઞાન માત્ર આજે અનંત ગુણ નો આધાર. સમજાણું કાય? જ્ઞાન શબ્દ તો મૂકપણે લીધો છે, ઓલામાં આવે છે ને ભાઈ, અર્થાવબોધ ગુણ વિશેષ અલિંગરણમાં. અર્થાવબોધ ગુણ વિશેષ જેને નથી, ત્યાં તો ફક્ત જ્ઞાન જેને નથી એમ કીધું, પણ એનો અર્થ અનંત ગુણો જેને નથી તેવો ભેદ નથી. ભગવાન અભેદ સહિતાનંદ છે, એમાં ગુણિયા અને અનંત ગુણ નો ભેદ, એમાં અવબોધ શબ્દ લીધો છે. પણ અવબોધ જ્ઞાન તરીકે લેતા બધા ગુણો ભેગા લેવા, ત્રણ બોલ છે, 17, 18, 19 અલિંગરણમાં. અહીં તે જ્ઞાન અબોધ લીધું છે, પણ એ જ્ઞાન એટલે વસ્તુ પૂરતી ભગવાન આત્મા અનંત ગુણ નો સિંધુ દરિયો છે. અરે કેમ બે, અહીં જઈ 5-50 હજાર પેદા થાય એક દીમાં, જો હરખાઈ માં સટ્ટામાં તો આમ જાણે બસ કૂદકા મારે આકરા છે પાટું. અરે ભગવાન શું થયું તમે? આ ગાન પણ વાંચી છે. હું તો અવબોધ સિંધુ છો ને પ્રભુ, એમ કે કઈ પોકાર કરે છે. હું તો અનંત અનંત આનંદ જ્ઞાન શાંતિ આદિ નો સિંધુ સાગર છો ને. એવો દરિયા ઉપર તારી નજરું નમળે, અને રાગ ને પર ઉપર તારી નજરું પામરમાં પ્રભુતાને તું ભૂલી ગયો. સમજાણું કાય? આવ્યું છે વાત. અહીં હુકમ તમને રૂપિયા કરે, 50 હજાર પેદા થાય, 1 લાખ પેદા થાય, 2 લાખ થાય, ધૂળ મારે નથી કહેતા. એ તો પૂર્વના પુન બળી જાય છે, ત્યારે પૈસા દેખાય છે, દેખાય છે. એની પાસે ક્યાં આવે છે? એ તો બહાર રહે છે. એની પાસે આવે છે કે મારા મમતા આવે છે એની પાસે તો. ગુજરાત આવે છે આપવામાં ને? અહીં તો કે છે ભગવાન અવોધ સિંધુ અનંત ગુણ નો પાત્ર છે. એ તો આ પાત્ર આવીને નાટકમાં નાચે છે ને, પણ પાત્ર નહીં સીધું ના, નારદ છે, ભરત આવે છે, ભરતુરી, પીંગળા એ નાટકમાં આવે કરવાનું દેખાવ. એમાં નાટક છે સમયસર આત્મા. એને કે છે જ્ઞાન માત્ર નું સિંધુ છે,
એટલે અનંત ગુણ નો આધાર એવો ભગવાન દરિયો છે. એવું જે એને અંદર માં ભાન થયું ને પ્રગટ દશા થઈ એની અહીં વ્યાખ્યા છે. અખાડા માં પણ ના થશે, અહીં જ્ઞાન માત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે, હવે પ્રગટ થયો જે રીતે ભરેણ વિભ્રમ તીર્થકરણી આપલાય. ભરેણ અતિશય થી મૂળ થી ઉખાડીને વિશેષ થી અતિશય મિથ્યાત્મા પરિણામ ને તો મૂળ માંથી ઉખાડી નાખ્યા ભગવાન આત્મા. રાગ ને દયાદાન ને વ્રત ભક્તિ ના પરિણામ એ ધર્મ છે અને એનાથી ધર્મ થશે એ મિથ્યાત ભાવ છે. કપુભાઈ જેની વાતે ભગવાન આવી વાતો વિતરાગ નો માલક કોઈ જુદી જાતનો ભાઈ. પરમાત્મા બિરાજે છે. મહાવીરજી માં મોજુદ છે. વીસ તીર્થંકર લાખો કેવળીઓ બિરાજે છે. એના પીડા વિરહ વર્તમાં અત્યારે કોઈ કેવળી નહીં તીર્થંકર નહીં. એ ભગવાન ની આ વાણી છે. ભરેણ મૂળ થી ઉખાડીને એટલે અતિશયપણે કરીને વિશેષપણે કરીને વિભ્રમ વિપરીત અનુભવ મિથ્યાત રૂપ પરિણામ. શરીર મારું બાયડી મારીને છોકરા મારા પૈસા મારા મિથ્યાત ભાવ છે. એમાં પાપના પરિણામ હિંસા દુઃખનું ચોરી વિષય ભોગ વાસના એ મારા એ પણ મહામિથ્યાત છે. એ સિવાય દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે પુણ્યના એ મારા એ પણ મિથ્યાત ભાવ છે. લાવે છે લાવે છે તો શ્રીમંત તો આત્મા છે. શ્રીમંત સ્વરૂપ ની લક્ષ્મી વાળો એ હમણાં એક શેઠ આવી ગયા હતા છે ને સાહુ શાંતિ કરતા 40 કરોડ રૂપિયા મને આવી ગયા વ્યાખ્યાન આમ ગયા હમણાં 15 દીકરા 3 વ્યાખ્યાન આમ ગયા અમારી પ્રાંતિમાં છે. એને એમ તો કહ્યું મળી જઈશો રખડીને. એક ફરી ખાનગી કહ્યું છું કેટલે પુરાવ્યા હતા 40 કરોડ રૂપિયાના કેટલા કરોડોની તો પેદાશ વર્ષની કેટલા મિલ ની કેટલી આહા એકલા આવ્યા છે કોઈ ખાનગી ફતેપુર કીધું શેઠ આ બધી જ્યાં ત્યાં મોટપ કરીને તમને બિહારે છે આ વખત જાય હાલો જાય છો અમારે ક્યાં પૈસા પાણી પૈસા ની વાત એ પણ નરમ માણસો સાંભળ ભાઈ આવા વખત મળ્યા એને મોટા ગ્રસ્ત 40 કરોડ રૂપિયા. હા હા એટલે તમને જ્યાં ત્યાં સભાભેગી થાય શેઠ સાહેબ ને બોલાવો પ્રમુખપણે બિહારો એમ કરીને બધું તમારો ટાઈમ આવ્યો જાય મફતમાં પાપમાં જાય છે આ બધું ભાઈ. પણ હા બતાવ મારા મારા બાપુ અહીં તો અહીં વાત છે બાપા આવું સ્વરૂપ ભગવાન અંદર એને સમજવા માંથી સાધવા માંથી કઈ પ્રયત્ન નહીં. આ હોળી આખો દી કરોડો રૂપિયા ને અબજો રૂપિયા ને ફૂડ માં હોળી અવગે છે. હું કે સાંજભાઈ આ તમારા છોકરાને એમ કે છે ઘર આપના ધંધા જ મોટા એના ઓને લાગુ પડે. હા હા મોટો રવા ને આ છે ને ધૂળ ને રડે છે ને હોંગકોંગ હોંગકોંગ શું કહેવાય હોંગકોંગ આમાં ધૂળ માં લાખો પેદા કરે ને પછી દાન માં આપે લાખ એટલે એમાંથી જાણે ગરમ થઈ જશે
ભૂળ્યું નથી, તારા લાખો કરોડ દેને એને લઈને ધર્મ નથી. એમાં રાગ ની મંદતા પ્રશ્ન ઓછી કર્યો તો પુણ્ય થાય, ધર્મ નહીં. આય કે છે કે ભગવાન ભરેણ વિભ્રમ કણી આપલાવા, વિશેષપણે કરીને વિપરીત અનુભવ જે મિથ્યાત્વ પરિણામ. જે હું અશુદ્ધ છું ને રાગ વાળો છું એ હું માનું છું, એ મિથ્યાદ ભાવ વિતરાગ માર્ગ થી વિપરીત દ્રષ્ટિ. આ હા એવા મિથ્યાદ ભાવ ને છે વિપરીત અનુભવ, વિભ્રમ. વિભ્રમ ની વ્યાખ્યા કરી, વિશેષ ભ્રમણા એટલે વિપરીત અનુભવ. વિને વિપરીત, ભ્રમ એટલે વિપરીત અનુભવ, એ મિથ્યાત્વ પરિણામ. આ હા એ અંદર એક ગુણી ભગવાન અનંત ગુણ નો ધણી એવો જે વિકલ્પ ઉઠે એ પણ રાગ ને રાગ એ વિકાર છે. આ એ વિકલ્પ છે, મારો છે એવી જે મિથ્યા દ્રષ્ટિપણ. આ એને આત્માના સ્વભાવ સંભાવ લઈને મૂળ માંથી તોડી નાખ્યું છે. હું તો આનંદ નો નાદ પ્રભુ છું. આ પરમેશ્વરે જીનેશ્વર દેવે જુઓ કયું મિથ્યાત રૂપી પરિણામ તે છે. પરિણામ છો મિથ્યાત ના, પરિણામ કોઈ ગુણ નથી. વિપરીત માન્યતા મિથ્યાત ની એ પર્યાય છે, પરિણામ છે. ભગવાન અનંત અનુગુણ નો પિન પ્રભુ, એને રાગ વાળન પુન વાળન પાપ વાળન શરીર વાળન બાયડી વાળન ધંધા વાળન જે ચીજ એનામાં નથી એ વાળો માનવો એ મિથ્યાત છે, જૂઠી દ્રષ્ટિ છે, પાપ દ્રષ્ટિ છે, અધર્મ દ્રષ્ટિ છે. વિતરાગે તો પુકાર કરીને કહ્યું છે જગત ને, જગત ને દરકાર ક્યાં દરકાર, હવે મારું શું થશે. આ ખીચાઈ ને ભગવાન આત્મા કઈ નાશ થાય એવું નથી આવી, એ તો આ નો નાશ થઈ જરાક, એ તો અવિનાશી વસ્તુ છે. તો હવે આ ખીચાઈ ને જશે ક્યાં રહેવાનો છે. જેને રાગ ને પુણ્ય ના પરિણામ ને પોતાના માની મિથ્યાત્મા પડ્યો છે એ મિથ્યાત્મા ભવિષ્યમાં રહેશે. આ હા હા દુઃખી થઈ ચાર ગતિમાં રખડશે. પણ જેને મિથ્યાત્મા પરિણામ ને છે શુદ્ધ સ્વરૂપ આખાદનશીલ તીર્થકરણી, જેમ દરિયો હોય મોટો અને ચાર હાથની કપડું હોય આડું અને દરિયાને કાંઠે આડું, તો ઓલો દરિયો ન દેખાય, કપડું દેખાય. ચાર હાથનું કપડું હોય પોતે ચાર કહું તો કપડું ઓલું ન દેખાય. એમાં નાટકમાં પણ પડદા આડા રાખીને જે આવે છે એ ઓલું વસ્તુ ન દેખાય. એ પડદા જયારે તોડી નાખે અંદરથી ત્યારે વસ્તુ ખ્યાલ આવે, ઓ આ તો ભરતરી આ પીંગળા. એમ યા મિથ્યાત રૂપી આસાદનશીલ અંતર ધવનિકા અંદર નો પડદો હતો. આ પવિત્ર ભગવાન આનંદ નો નાથ શુદ્ધ અનાકુળ શાંતિ ને અનાકુળ આનંદ ને અનાકુળ જ્ઞાન નો સાગર, એને રાગ ને પુન ને પાપ વાળો માન્યો. હું એક મનુષ્ય છું, હું એક દેવ છું, હું ક્રોધી છું, નાની છું, માલની છું, હું મૂર્ખ છું, પંડિત છું. આ એવી જે માન્યતા છે મિથ્યાત ની માનતા છે એને વિતરાગ દેવ ધર્મી કહેતા નથી, આવી માનતા વાળાને. એને તોડી નાખ્યું કે પડદો અંતરનો. આ ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ રૂપ
એવી અંતરદ્રષ્ટિ કરતા મિથ્યાતના પરિણામ રૂપી જે પડદો હતો એ તોડી નાખ્યો. હું જાણું કઈ વાત વાણિયા ને આપો ની પૈસા ડાયડી છોકરા એમાં આવી વાત બાકી. હું કે ભાઈ ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, જાત્રા કરો, જાત્રામાં કઈક 2-5 હજાર માણસ હારી લઈ જાઓ, એમાં ભૂલે નથી આ બને. એના રાગ મંદ હોય તો પુન થાય, બાકી માન ને અભિમાન માં હોય તો પાપ થાય. એવી વાતો છે બાપુ. હા હા, કે છે વિભ્રમ ને તોડી નાખ્યું તિરસ્કરણી. હા હા, તિરસ્કરણી બોલો શબ્દ ચાલો. 19 ગાથા વિકાર ના ભાવ આત્માને તિરસ્કાર કરનારા છે. 2 આવે શબ્દ તિરસ્કરણી તિરસ્ક એમ 2 આવે શબ્દ. 19 ગાથા સમય સાથે. હા હા હા, એ શુભ શુભ ભાવ પાપના ભાવ એ આત્માનો તિરસ્કાર કરનારા છે, કારણ કે આત્મામાં એ નથી ને માયનો તિરસ્કાર કરનારા. હા હા હા, અને બીજી રીતે કહીએ તો પુનપાપના ભાવ તિરસ્કાર કરવા યોગ છે. સમજાણો કઈ આવી વાત મારે વાંચી છે. પાગલ જેવી લાગે નવા માને બિચારાને, મગન ખબર તો છે ને. હા હા, ભગવાન તું કોણ છો, પરમેશ્વર શું કે છે. જેને નિષાદના પડદા અંતર ઝલકી કાઢ્યું ને, આ પડદો મૂળ થી આપલાવ્યો, આપલાવ્યો મૂળ થી દૂર કરી નાખ્યું. જેણે ભગવાન આનંદ નો નાદ પ્રભુ એની ઉપર દ્રષ્ટિ પડતા શુદ્ધ સ્વભાવનો સત્કાર અને સ્વીકાર થતા જે મિથ્યાતના પરિણામ હતા તેનો નાશ થઈ જાય છે. એ રીતે કોઈ ઉપાય એનો નથી. જેવું એનું શુદ્ધ સ્વરૂપ પવિત્ર અનાદિ અનંત શાંત આનંદ કંદ પ્રભુ છે એવું એને ભાનમાં જ્યાં લીધું તે કાળે એવું મિથ્યાત જે ભ્રમણા હતી કે પુન્ય હું, પાપી હું, મૂર્ખ હું, પૈસા વાળા હું, એવો જે મિથ્યાત્નો પડદો ત્યાં તૂટી જાય ખરાક દઈને. હા હા હા, ભાવા કામ છે. અખાડામાં પ્રથમ અંતર જમી કા કપડાની હોય છે, આડો પડદો હોય ને પડદો, નાટકમાં પડદો ને પડદો પછી ખોલે પડદો, કટકાવાળા પડદા હોય છે, અડધા લીલામ અડધા લીલામ. ઘણા નાટકે જોયા ગરસાસમાં દુકાનમાં ત્યાં પાડોશમાં આવે, ઘણો મોટો વેપાર ઘણો ત્યાં આવે, ઘણા સરઘસ આવે નાટકો આવે. રાતે કઈ પિતાજી કઈક જાઓ પૈસા લઈ જાઓ જોઈ આવો. આ તો 17-18 વર્ષની વાત છે, 70 વર્ષ પહેલાની વાત. આ તો 86 અત્યારે શરીર નો આત્માની ઉંમર ક્યાં, એ તો ઓના જીવન છે. હા હા, આ કે છે એને તોડીને સુધાંગ માટે છે. હા હા, સુધાંગ માટે અંકિત એટલે મિથ્યાતના પરિણામનો નાશ કરી અને એના સ્થાનમાં શુદ્ધ પવિત્રની પરિણતિ રૂપે ત્યાં પરિણતિ થાય છે. હા હા, એનું નામ સમ્યક દર્શન ને ધર્મ છે. આવી વાતો સાંભળવા મળે નહીં, કેદી વિચારે કેદી જાણે. અરે જિંદગી ચાલી જાય એટલે બાપુ, મનુષ્યનો અવતાર મંઘેરા અવતાર મળ્યા, એ આત્માના જ્ઞાનની માહિતી મળ્યા છે. એ જો આત્માનું જ્ઞાન આ નહીં કરે આત્માને, આ પ્રભુ તારા હારા ક્યાંય આવવાના નથી. હા હા, આ તો કે છે
એ મિથ્યાત્મા પરિણામ જે હતા ભ્રમણામાં, કે પુણ્યના પરિણામથી ધર્મ છે એનાથી મને ધર્મ થશે, પાપના પરિણામમાં મજા છે અમને, પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, ધૂળમાં, શરીરમાં, માટીમાં, હાડકા, ચામડા. સ્ત્રીનું શરીર હાડકા અને ચામડામાં ભોગ લેતા મને આનંદ આવે છે, એ રાગનો ભાવ, મિથ્યાત્મા ભાવ છે. એમાં સુખ માનવી મિથ્યા છે. સમજાણું કાંઈ? એને જેણે તોડી નાખ્યું છે પડદો, હા હા હા, અંદર બાદશાહ ચૈતન્ય ભગવાન બિરાજે છે, એની સામું જોતા, એની સંભાળ લેતા, મહાપ્રભુનું અસ્તિત્વ જેટલું જેવડું છે એવડું કબૂલાતમાં અનુભવમાં આવતા મિથ્યાત્મા નાશ આપવા મોંમાંથી નાખી જાય. ભગવાનજી આવો માલ છે બાપા, નવું તો એવું લાગે નવા ને જુદા શું કેસા નું ક્યાં, આ કઈ નવો માર્ગ છે વિતરાગ થી બાપુ, વિતરાગ નો માર્ગ આવો છો ભાઈ. હા, સિદ્ધાંગ નાચે છે. શું કીધું બોલે? મિથ્યા તો નાચું અનાદિથી. હા, હવે શુદ્ધ પવિત્ર પ્રગટ દશા થઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પ્રગટ પવિત્ર દશા છે. એવી પવિત્ર દશા હવે નાચે એટલે પ્રણમે છે. સમજાણું કાંઈ? ઝીણું ઝીણું કેવું ને સમજાય છે કઈ પછી કેવું, પણ ભાઈ બીજું શું થાય બાપુ? માર્ગ જ આ છે અનાદિનો. અરે એ રસ્તે ન જતા ઊંધે રસ્તે અનાદિ છે ગયો છે, અને રખડપટ્ટી એમને ઊભી બધી. આ હા હા, કરોડોપતિ નો માણસ આઈ, આ ઢોલીએ ભૂત હોય જેમાં રતન ટાંક્યા હોય પડ્યા હોય એ મરીને. આ હા હા, માણસ ને દારૂ ન ખાતા હોય વાણી આવી થી કરે, પણ એ મરીને ઢોર માં બકરીને કુંખે બચું થાય. પરમાત્મા એમ કે છે, જેને માણસ ને દારૂ ન ખાય તો નર્ક માં જાય, પણ એ ન હોય ને આડોડાઈ કરી હોય બહુ, માયા કપટ કુટિલ માન માયા એ આડોડાઈના ફળ તરીકે જેના શરીર આડા છે ત્યાં જન્મશે. આ માણસના શરીર ઊંચા છે, બકરી હાથી ઘોડા એના શરીર આડા છે, એ આડામાં જવાના, એ આડોડાઈ કરીને આડામાં જવાના. હા હા હા, અને જેણે આ સમ્યક દર્શનમાં આત્માને માન્યો અનુભવ્યો, હા હા હા, એ ક્રમે કરીને મુખમાં પૂર્ણ આનંદ ને પ્રાપ્ત કરનારા. સમજાણું કાંઈ? આવી વાતો છે. ચાલતી વાત આવી મેળ ખાય નહીં, તે બીજી વાત છે એમ લાગે ને. બાપુ મારે આ છે પ્રભુ, હા હા, તારે હિત કરવું હશે તો આ પંથે આવ્યા વિના, આ રસ્તામાં આવ્યા વિના થાય એવું નથી. અંતર નો માર્ગ છે, ત્યાં અંતર માં જવું પડશે. સમજાણું કાંઈ? અંતર કપડા ને તેને દૂર કરીને સુધાંગ નાખે. અહીં પણ અનાદિકાળ થી મિથ્યા પ્રણતિ છે. હા હા, નિરોધ થી માંડીને લસણ ને ડુંગળી એક એક કચકીમાં અનંત જીવો. આ હા, ત્યાં અનંત વાર અવતર્યો છે ત્યાં. એવા ભાવ કરીને અનાદિકાળથી મિથ્યા પ્રણતિ છે, તે છૂટતા શુદ્ધ સ્વરૂપ પ્રણમે છે. મિથ્યાત્મા શુદ્ધ રૂપે પ્રણમ હતું, એકનું વસ્તુ શુદ્ધ બિન રહી ગઈ. શુદ્ધ સ્વરૂપની જ્યાં દ્રષ્ટિ થઈ સંગત દ્રષ્ટિ, ત્યારે મિથ્યાત્મા નાશ થઈને શુદ્ધનું પ્રણમન થાય છે.
એને ધર્મનું પરિણમન કહેવામાં આવે છે. ભાષા તો સાદી છે, ભાવ ભલે ઊંચા હોય, ભાષા એવી કઈક સંસ્કૃત ને વ્યાકરણ ને મોટી મોટી લાંબી એવી વાતો નથી. આ શુદ્ધ સ્વરૂપે પણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતા જે કઈક છે તે જ કહે છે. અમી સમસ્તા લોકા સાંદ્ર છે સમમ એ મજંતુ, અમી વિદ્યમાન છે જીવો. બધા અનંત આત્માઓ વિદ્યમાન છે, હયાતી વાળા છે. કાલ તો નતું કહ્યું ભગવાન એમ કે છે કે અનંત જીવો જેટલા એમ બટા નિગુદ ના લીલફૂગ ના લણ ના અનંત આત્માઓ, એ બધા આત્માઓ સ્વરૂપે તો ભગવાન જ છે. પર્યાયમાં અવસ્થામાં ફેર છે, પર્યાય દશામાં ફેર, વસ્તુ તો ભગવાન સ્વરૂપ જ બધા છે. એની શક્તિ ને એનું સત્વ ને એનો સ્વભાવ તો ભગવાન સ્વરૂપ છે. સર્વજીવો સર્વકાળ ત્રણકાળમાં ત્રણ લોકમાં ત્રણકાળમાં સર્વજીવો પૂર્ણાનંદથી ભરેલા ભગવાન સ્વરૂપે છે એમ તું ભાવના કર કે છા. અરે અરે આવી વાત હજી તો પકડવી કઠણ પડે. માર્ગ છે આ ભાઈ. શું કીધું કીધું? અહી આ વિદ્યમાન જીવો છે અનંત, એ બધા જીવો એ હા ગમતે નોતરું આપે છે. અતિન્દ્રિય શું ગર્ભિત છે એવું શું સ્વરૂપ અનુભવ. આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એને અનુભવમાં અતિન્દ્રિય આનંદ ની પરિણતિમાં લીન થાવ. બધા જેવું આવીને ન્યા આવો ન્યા આવો એમ કે છે. જે માંડવાનો લખે તો નહીં કે માંડવે આપ આવ્યાથી માંડવાની શોભા વધશે ને એવું બધું ના પણ લખે બધા વાણિયા. આય પ્રભુ એમ કે છે તારી શોભા આય વધશે, અંદરમાં આનંદ ગર્ભિત અતિન્દ્રિય આનંદનો અનુભવ કર સંજ્ઞક દર્શનમાં, ત્યાં આવીને બધા શાંત રસમાં મગ્ન થાવ, ત્યાં તારી શોભા છે. એક એક ગાથા એ તો ગજબ કરે છે ને. હા ગમ છે હું તો અંશે આપતા કન્યાનું એક છોડ્યું હોય તો કન્યાનું, આદમી નું હોય તો કંડોરા બંધ એમ કે છે. આપણે સાંભળેલું છે અને બધા આખા કુટુંબ ને કેતા હા ગમ છું, પણ માંડો પછી ન આવી શકે. અહીં તો આગમ છે નોતરું છે બાપુ. આત્મા આનંદ નો નાથ એનો અનુભવ, આનંદ ગર્ભિત જે અનુભવ છે, શાંત રસ નો અનુભવ છે સંજ્ઞક દર્શન જ્ઞાનમાં, ત્યાં બધા આવો ને ત્યાં આવો ને ભાઈ. છે કે નહીં એમાં? શાંત રસ ની વ્યાખ્યા કરી અતિન્દ્ર શું ગર્ભિત શુદ્ધ સ્વરૂપ નો અનુભવ આનંદ છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન માં શુદ્ધ સ્વરૂપ નો અનુભવ આનંદ આવે. કાલ કહ્યું તો નતું વિતરાગી સહજ આનંદ સુખામ સુખ નો અનુભૂતિ એમું જેનું લક્ષણ છે એમું સ્વસંવેદન જ્ઞાન. એ સુખાનુભૂતિ અતિન્દ્રિય આનંદના અનુભૂતિથી જે જ્ઞાન ગર્ભિત છે તે જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થાય છે. જે જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાની નહીં, આ લૌકિક બધા જ્ઞાની નહીં,
જે જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, આ હા હા ભગવાન અતિન્દ્રિય આનંદ છે તેનો જે જ્ઞાનમાં એવું જે જ્ઞાન તે જ્ઞાન વળી આત્મા ગણાયું છે. સમજાણું કઈ ચાલ્યું છું ને, નિર્વિકાર છે, નિર્વિકાર સત્સંવેદન. હા હા ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ ની ખાણ છે, એ ખાણ માં એકાગ્ર થતા એને પર્યાય માં અતિન્દ્રિય આનંદ નો શાંત રસ નો અનુભવ થાય. શાંત 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 અકસાય સ્વભાવ, જે વસ્તુનો સ્વરૂપ ત્રિકાળી અકસાય સ્વભાવ છે તેનો આશ્રય કરતા સ્વીકાર કરતા પર્યાયમાં અકસાય સ્વભાવ પ્રગટે તેને અહીં શાંત રસ કહે છે. એ શાંત રસમાં બધા જીવો આવો, એમાં સ્નાન કરો, સંસારનો મેલ એમાંથી તોડી જશે. મજંતુ છે ને પેલો શબ્દ છે ને, સમજાણું કઈ મજંતુ છે ને, જુઓ મજંતુ નંબર ને થાવ તન્મય થાવ. આત્મા અંદર અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ નો સાગર સ્વરૂપ વસ્તુ છે, એની સન્મુખતા કરીને તેનો જે જ્ઞાન ને આનંદ ની દશા પ્રગટ થઈ તે શાંત રસ, તે શાંત રસમાં દુનિયા આવો એમ હાગમ તે નોકરમાં ભગવાન આપે છે. માંડો માણસ હોય યોગી લો ન આવી શકે, જુદી બાકી નોતરું તો બધા ના ઉપદેશ કઈ જાત છું. આ વિતરાગ નો માર્ગ છે, જ્ઞેશ્વર નો માર્ગ. અમે તો ભાઈ એવું અમારી બહારથી ભક્તિ કરવી, યાત્રા કરવી, દાન કરવા, રથયાત્રા કરવી, વરઘોડા કાઢવા, 5-25 હજાર ખર્ચવા, 50-2 લાખ ખર્ચે. તમે બાપુ એ વાત બુજી જાય, એ તો બધી રાગની ક્રિયાઓ છે બાપા, તને ખબર નથી. હા ભાઈ તને વિતરાગ માર્ગ ની ખબર નથી. સમજાણું કઈ આ કે છે, વસ્તુ જે ભગવાન આત્મા જીન સ્વરૂપ છે, જીન સો જીનવર ને જીનવર સો જીન, એવું જીન સ્વરૂપે એનું ત્રિકાળી આનંદ ખંડ પ્રભુ છે. એનો અનુભવ કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રગટ કરતા એનું નામ સમ્યક દર્શન જ્ઞાન, જેને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે. હા 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 એવા અતિન્દ્રિય આનંદ ના સ્વાદ માં હે આનંદ ના રસિક જીવો એમાં આવો તો નહીં. જલસા નથી ઉડાવતા, જલસા કરે તો બધા ભેગા કરે ને મિત્રો ને ભગલા ને પાપ ના ડગલા. આ કે છે પરમાત્મા જીનેશ્વર દે વિતરાગ એમ કે છે, પ્રભુ તું આત્મા આનંદ સ્વરૂપ છો ને એ અતિન્દ્રિય આનંદ ની તને અનુભવ દશા થતા તને આત્મા આવો એમ પ્રાપ્ત થશે અને તેમાં તને શાંત રસ આવશે. એ શાંત રસમાં એને ધર્મ કહીએ અને એ ધર્મથી જન્મ મરણ માટે હું છે. સમજાણું કઈ કલાકમાં કઈ વાતું બાપુ માર્ગે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ તો બિરાજે છે, મહાવીર ક્ષેત્રમાં અરિહંત પદે બિરાજે છે. મહાવીર આદિ ભગવાન તો સિદ્ધ પદે થઈ ગયા, એ તો નમો સિદ્ધાંતમાં અશરીરી થઈ ગયા.
અને આ ભગવાન બિરાજે છે, મહાવીર જન્મ એટલે નમો ઓરિયન્ટલ માટે એની વાણી છે. સમજાણું કઈ સંતો એની વાણી કહે છે આરતીયા થઈને. હા હા હા, આવો અનુભવ તેમાં એક ઈ વખતે એક આવો આ બીજું આવે ને ત્રીજું આવે એમ નહીં કે છે. એક ઈ વખતે બધા આત્માઓ આનંદ ના અનુભવ માં આવો અંદર. હા હા હા, સારો નાથ આનંદ સાગર થી ભરેલો છે ને પ્રભુ, અંદર સુખ સાગર છે ને આત્મા. એ આ સુખ સાગર ના અનુભવ ની દશામાં આવો બધા, તમને શાંતિ મળશે, ત્યાં સુખ મળશે. હા હા, છેલ્લી ગાથા છે ને જીવ જીવની. હા હા, તન્મય થાવ, મજંતુ સ્નાન કરો એમાં, એમ આનંદ માં ગરકાવ કથા જાઓ. હા 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 હા, એનો ભાવ છે વિશેષ વિશેષ. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે. શું કે છે, નાચનારાઓ પોતાનું પ્રેમ દેખાડે છે એમ અહીંયા ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય છે એનું શુદ્ધાંગ એનું પવિત્ર પ્રેમ એ અખાડામાં દેખાડે છે. ઉપદેશમાં બહારમાં દેખાડે છે કે આત્મા તો શરીર કર્મ એનાથી તો રહિત છે, પણ દેવગુરુ શાસ્ત્ર થી પણ એ રહી છે. અને એનામાં જે રાજ થાય છે દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાનો, એનાથી પણ એ ભિન્ન છે. એમ શુદ્ધ ચૈતન્ય પવિત્ર ભગવાન એનો આશ્રય લેતા જીવને કેમ પ્રાપ્ત કરવો એ આ વાત છે. એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેનો સન્મુખ થઈને તેનું શુદ્ધ ચૈતન્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થવું એ શુદ્ધાંગ પણ છે. જેમ શરીરના અવયવવા છે એમ શુદ્ધ ભગવાન એની શુદ્ધ પરિણતિ એનો અવયવ છે. હા, ચૈતન ભગવાન પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એને પ્રાપ્ત કરવાની પદ્ધતિ આ છે કે એની સન્મુખ થઈને એનો અનુભવ કરવો. એ શુદ્ધ ચૈતન પરમાત્મ સ્વરૂપે એનો આશ્રય કરીને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મરૂપ દશા સુખરૂપ દશા મોક્ષના માર્ગની દશા એને આ શુદ્ધાંગ શુદ્ધનો અંગ એની પરિણતિ તે શુદ્ધનો અંગ છે. હા હા, એ શુદ્ધાંગ છે, દેખાડે છે જગતને, દેખાડે છે સંતો કે આ આત્મા પવિત્ર પરમાત્મા સ્વરૂપ એનો આશ્રય કરતા જે ધર્મની નિર્મો દશા થાય તે જ શુદ્ધાંગ છે. એ શુદ્ધની દશા છે, એ મોક્ષનો માર્ગ છે. હા હા, એમ દેખાડે છે. ત્યાં જેટલા દેખનારા છે, હા હા, એ બધા એક સાથે જ મગ્ન થઈ દેખે છે. હાજી વાત નહીં સાહેબ. હા હા, નાટકમાં જોયું તો હજારો માણસ એ ખરી દેખે છે ને. એમ સંતો એ મુનિઓ એ ધર્માત્મા
કે કેવળ એવું શુદ્ધાંગ સ્વરૂપ જગતને જાહેર કર્યું. વસ્તુ તો શુદ્ધ છે પણ એની સન્મુખતાની પરણતીને પ્રગટ જેને કરી એવી જેને દશા બતાવી જગતને, એ જો ભાઈ માર્ગ આ છે. દેખનારા બધા એક સાથે મગ્ન, એક સાથે જ મગ્ન થઈ દેખે છે અખાડામાં. કેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધ બતાવ્યું તકો. એ તો અતિન્દ્રિય આનંદ નો કંદ પ્રભુ છે, પણ પામરતામાં પ્રભુતાની એને ખબર નથી. વર્તમાનમાં અલ્પજ્ઞ દશા અને રાગાદી દયાદાન વ્રત ભક્તિના પરિણામ, તેની માતમને મહત્તામાં ભગવાનની મહત્તા એ ભૂલી ગયો છે. આત્મા સિવાય બાહ્યની ચીજોની વિશેષતા ભાષા, આત્માની વિશેષતા શું છે તે ભૂલી ગયો છે. ક્યાં એને લક્ષ્મી આબરુ કીર્તિ શરીર સુંદર, એની જેને અંદર વિશેષતા ભાસે છે એને આત્માને ઢાંકી દીધો છે. ભગવાનની વિશેષતા જે છે પરંતીની, એ વસ્તુ સ્વરૂપ છે ત્રિકાળ સામાન, પણ એને આશ્રય થતી શુદ્ધ પરંતિ એ ધર્મ એને એને ઢાંકી દીધો. બરની વિશેષતા કરી મણિયું એ કેવળીઓ એ આત્માને નાટકમાં બતાવી બતાવી દીધું. પ્રભુ જો હું આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનું ભાન થતા એની પરિણતિમાં પર્યાયમાં પવિત્રતા જે પ્રગટ થાય તે આત્મા, એમ જગત પાસે દેખનારાઓને દેખાડ્યું. જે દેખવા યુગ છે તેને દેખાડ્યું. સમજાણું કઈ બહારનું દેખવું ના તો આંધો થઈ જાય કે છે. અંદર દેખવાને માટે હજાર નેત્ર ખોલ છે. એવું જે ખુલીને ખીલ કવિ જેમ ખીલે એમ ભગવાન શક્તિ રૂપે જે હતો એને ભાન કરીને ખીલ્યો, પર્યાયમાં ખીલી એ કવિ ખીલી. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન ની શક્તિ રૂપ કવિ તો હતી, પણ એની એકાગ્રતાથી તેની કવિ ખીલી એ અહીં જગતને જાહેર કરી. જો ભાઈ આત્મા ખીલે ત્યારે આવો હોય છે. અરે આવી વાતો સમજાણું કઈ. એક સાથે મગ્ન થી દેખે છે. હા હા હા, તો એવી વાત જીવ લીધા અહીં તો. કેવી રીતે જીવનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું હતું. બધા જીવો અનુભવ કરવા યોગ્ય છે. બધા જીવો એ ભાઈ કરવા યોગ હોય તો આ છે, અને આ એની પદ્ધતિ છે કે અંતર સ્વરૂપ છે તેની સન્મુખ થવું એ એની પદ્ધતિ છે, અને અંતર્મુખ ચીજ છે એ તો ટીકાળ છે. સમજાણું કે આવો ઉપદેશ. ભગવાન ચૈતન્ય શક્તિ ને આનંદ શક્તિ નો તો સાગર છે, પણ એને પર્યાય ને કાંઠે એને લાવ્યા. દરિયો જેમ ઉછળીને કાંઠે આવે
ભરતી એમ ભગવાન આનંદ સાગર અતિન્દ્રિય જ્ઞાન નો સાગર એને અંતરની એકાગ્રતાથી એની પર્યાયમાં એનો બાઠ ઉભરો આવ્યો ભરતી આવી ભરતી અરે આવી વાત એ શુદ્ધાંગને જગતમાં જાહેર કર્યું છે બાપુ આત્મા આવો છે સમજાણું કઈ બાકી બધી ધૂળ ધાણી છે આવ્યા હતા ને બારોટ શેઠિયાલી નહીં એ બારો જયારે આવે ત્યારે એક કપ કડી બોલે છે કે સાધુ નું અત્યારે આચરણ કેવું થઈ ગયું છે અત્યારે કે સવારે ચા ને પાણી રોટલા વખતે માલ ને પાણી પછી ઊંઘ ને તાણી અને છેવટે ધૂળ ધાણી કાલ બાર એ શેઠિયા હોય ને એને લાવ ત્યાં બરા પસંદ ન પડે કે ન્યા હાલો ન્યા અહીંયા જો જો એ ઓલા બિચારા ન્યા કચ્છ નું હસન મુંબઈ ના અમે તો કોઈ દે મુંબઈ આવ્યા નથી મહારાજ એકદમ મુંબઈ વર્ષો વર્ષ આવી હવે આવશું કે ક્યાં પડી છે જગત ને અરે મારું શું થયું અને હું છું કોણ અને હું છું જે છે તેને ભાન થાય તો એની દશામાં શું થાય અને ભાન દશામાં થતા એને આનંદ આવે હા હા એ આનંદના અંગોને અહીંયા જગત પાસે જાહેર કર્યા છે જો આત્મા આવો છે સમજાણું કઈ આવી વાત છે બાપુ હા હા બધા જીવો એ અનુભવ કરવા યોગ છે કેવો છે શાંત રસ શું કીધું બતાવ્યું છે અંગ શાંત રસ વસ્તુ પોતે શાંત રસથી ભરેલી છે અકસાય સ્વભાવથી એની સન્મુખ થતા શાંત રસ પર્યાયમાં આવ્યો અકસાય સ્વભાવ જેની સાથે અનંત આનંદ ગર્ભિત છે એવો શાંત રસ આલોકનું ચલનથી સમસ્ત ત્રિલોકમાં સર્વોત્કર્ષ છે એટલો અત્યંત કર્યો એ શાંત રસ જે છે આત્માના આનંદનો એવો શાંત રસ ક્યાં ઇન્દ્રોના ઇન્દ્રાસનમાં નથી અને અબજોપતિ રાજાઓ ને શેઠિયાઓ બિચારા દુખી એમાં એ આનંદ નથી બિચારા કીધા હે આ તમે બધા શેઠિયાઓ હા એને શાસ્ત્ર વરાકા કહ્યા છે શાસ્ત્ર ભગવાને વરાકા એટલે ગરીબો એવો શબ્દ છે ગરીબ છે વરાક છે રાકા છે બિચારા હા જેને નિજ વૃદ્ધિની ખબર નથી અને પરવૃદ્ધિની વિશેષતામાં જે મોહીને પડ્યા છે એ બિચારા વરાકા વરાકા છે ભિખારી છે કે આવી વાતો છે જેને ત્રણે લોકોનો નાથ આનંદ સાગર પ્રભુ જેની દશામાં શાંત રસ સહિત પ્રગટ્યો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થતા તેને શાંત રસ આનંદ રસ ગર્ભિત અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે એમાં મોક્ષ માર્ગમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે મોક્ષ માર્ગ એટલે આમનામાં શ્રદ્ધા જ્ઞાન કરે એમ ભાષા એમ નહીં અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન એની સન્મુખ થતા વર્તમાન દશામાં હાલતમાં શાંત રસ અનંત આનંદ ના ગર્ભિત શાંત રસ પ્રગટ થાય છે
એનું નામ ધર્મ છે, એનું નામ મોક્ષ નો માર્ગ છે, એનું નામ સુખ ના પંથે પડ્યો એમ કહેવાય છે. બાકી બધા દુઃખ ને પંથે દોરાઈ ગયા છે. કુન ને પાપ, રાગ ને દ્વેષ, સંકલ્પ ને વિકલ્પ, આ એને પંથે દોરાઈ ગયા. એ દુખી છે, એ દુઃખને દુઃખને વળીને દુઃખના પ્યાલા પીવે છે. ધર્મી જીવને આનંદના પ્યાલા પીધા એ બતાવ્યા જગતને કે જો ભાઈ ધર્મ આને કહીએ ભાઈ શુદ્ધાંગ. હા હા હા, એમાં તો એમ પણ નિષેધ કર્યો કે કોઈ નિમિત્તથી શુદ્ધાંગ પ્રગટ થાય એમ નથી, કોઈ દેવગુરુની કૃપાથી પ્રગટ થાય કે રાગની મંદતાની ક્રિયાથી પ્રગટ થાય એ વસ્તુ એમ નથી. એ જીવ સ્વરૂપનો છેલ્લો કલર છે ને, જીવ સ્વરૂપ જે ભગવાન પૂર્ણ આનંદ પરથી વિમુખ ને સ્વથી સન્મુખ થતા પ્રગટ થાય છે, અને પ્રગટ થતા એને આનંદ ને શાંત રસ પ્રગટ થાય છે. એમાં અહીં તો અલોકં ઉછલંતી એનો અર્થ ગેરહજરી, સમસ્ત ત્રિલોકમાં સર્વોત્કૃષ્ટ છે. એક તો અર્થ એ કર્યો કે આનંદ નો રસ જે આત્માનો શાંત રસ ધર્મ રસ જે પ્રગટ થયો એ સર્વોત્કૃષ્ટ જગતમાં છે. એના જેવી અધિકતા અને ઉત્કૃષ્ટતા કોઈ ચીજ જગતમાં છે નહીં. સર્વોત્કૃષ્ટ છે, ઉત્સલંતી ઉપાધિ છે એક વાત કીધી, અથવા લોકાલોક નો જ્ઞાતા છે. એ પર્યાયમાં એ દશા એવી પ્રગટ થઈ કે લોકાલોક ને જાણે. સમજાવું કઈ લોકાલોક નો જ્ઞાતા છે એમ શું કહ્યું કે એની પર્યાયમાં એટલી તાકાત પ્રગટ થઈ કે અંતર શક્તિમાં તો હતી પણ પર્યાયમાં પ્રગટ થઈ કે જેનાથી લોકાલોક જાણે. લોકાલોક જાણે એ તો એનું એક મહત્વ બતાવવા માટે, બાકી એની પર્યાય ઉત્કર્ષ એટલી પ્રગટ થઈ કે જેમાં સાધારણ લોકાલોક તો જાણવામાં આવી જાય એમ કહે. એ કોઈનો કરતા નથી પણ પૂર્ણ ને જાણ્યા વિના રહેતો નથી એવી એની દશા છે. આવું છે, ત્યારે લોકોને લાગે છે ને મારે આ બધું ફોનગઢ વાળા એ કે નવો કઈ બાપુ, નવો નથી બાપુ, અનાદિનો આ છે ભાઈ. અરે તને તારા ભગવાનની તને મળતા નથી, તારા પ્રભુની તને આ પ્રભુ હો ભગવાન પ્રભુ એની પહેર્યા. હે તારો પરમાત્મા તારો ભગવાન એની તને મહિમા નથી, એની મહિમા પરમાં ગઈ છે. ક્યાં તો દયા દાન વ્રત ભક્તિ કરીએ ને એનાથી પછી એ મહિમા પરમાં ગઈ મિથ્યાદ ભાવ છે. લોકાલોક નો હવે અનુભવ જેવો છે તેવો કહે છે. નિર્ભર નિર્ભરમ અતિશય મગ્ન છે. હા હા, છેલ્લો શબ્દ ભગવાન આનંદ પ્રભુ છે આત્મા, એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો એ અતિશય મગ્ન રૂપ દેશા છે. સમજાણું કઈ વાત એ લોકોના વ્યવહાર વાળાના લાગે આખું, એથી એકદમ સોંદગઢ વાળા આમ કરે છે, અરે પ્રભુ એમ રહેવા દે બાપુ, આ તો ભગવાન કે છે. સમજાય છે કઈ? જીવનો સ્વભાવ ક
પરિપૂર્ણ છે તેવો પર્યાયમાં પ્રગટ થાય છે જીવના છેલ્લા કળશમાં જાહેર કર્યું છે. સમજાણું કઈ? એ અનુભવ અતિશય મગ્ન છે. આમ કે છે કે લોકાલોકને જાણે છે એ અપેક્ષાથી કહ્યું, બાકી છે તો પોતાના પર્યાયમાં મગ્ન, એ લોકાલોકમાં મગ્ન નથી. સમજાણું કઈ? શુદ્ધ જ્ઞાનમાં પણ લોકાલોક જણાય છે એવી એની તાકાત છે. એક જ્ઞાનની વર્તમાન પર્યાયમાં આખો ભગવાન જણાય છે એવી તાકાત છે, તો એ પર્યાયમાં આખો લોકાલોક જણાય તો સાધારણ વાત છે. કારણ કે લોકાલોક જાણે એ તો એક પર્યાય છે, એવી તો અનંતી પર્યાયનો પિંડ આખું દ્રવ જયારે જ્ઞાનની પર્યાયમાં જણાય છે. આ તેવા લોકાલોક ની વાતો શું કે છે? એમ કરીને છેલ્લો આ સરવાળો કર્યો કે લોકાલોક ને જાણે છે ને એમ કહ્યું, શાંત રસ પ્રગટ્યો છે, પણ એ બધું અંતર મગ્નમાં છે. અંદર એ દશા કઈ લોકાલોક ને જાણવા બહાર ગઈ નથી. સમજાણું કઈ? આવો ઉપદેશ એટલે બાણાને લાગે આ હું કહેતું બાપુ મારગા છું ભાઈ, તને પેલી હાથો પાડી. આ જ રીત છે ને આ જ પદ્ધતિ છે સુખી થવાની, મોક્ષના માર્ગની. એ બતાવ્યું તને તો હાથો પાડે, અહીં તો અનુભવ કરવાનું કે બધાને. સમજાણું કઈ? પણ માર્ગ આ જ છે, પદ્ધતિ આ જ છે, આ રીતે જ પ્રાપ્ત થાય છે. એની હા તો એની શ્રદ્ધા તો કર. સમજાણું કઈ? અતિશય પણ મગ્ન છે. જો એ જીવધિકાર પેલો પૂરો કર્યો. એ રીતે 32મા કળશનો વિસ્તાર પૂરો થયો. પૂર્વ રંગમાં કુંતકુદાચાર્ય ભગવાનની 38મી ગાથા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 32મો કળશ, છેલ્લો કળશ, એ અધિકારનો લખ્યો, એ પૂરો થયો. એટલે કે જીવ અધિકારનો એ કળશ હતો. હવે અજીવ અધિકારના કળશ શરૂ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.